નમસ્તે, અબ તક ચેનલ પરના અબ તક વાસ્તુ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. ગયા એપિસોડની તમને વાત કરું તો ગયા એપિસોડની અંદર આપણે એસ્ટ્રોલોજી અને વાસ્તુ એ વિશે આપણે માહિતી મેળવેલી હતી. ત્યારે આજે આપણે ઘરના અલગ અલગ જે પાર્ટ પડે છે, જેમ કે રસોડું છે, પૂજાનો રૂમ છે, એ બધી જે બાબત છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. ત્યારે આજે પણ આ કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે છે વાસ્તુગુરુ સંતોષભાઈ વિરડિયા. તો સૌ પ્રથમ તો સર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. આજે આપણે કયા ટોપિક વિશે વાત કરીશું? દર્શક મિત્રો, આજે આપણે પૂજા રૂમ વિશે વાત કરીશું કે પૂજા રૂમ શું છે. ઘરની અંદર અલગ અલગ પ્લેસમેન્ટમાં અલગ અલગ વસ્તુ હોય છે, એમાં જે મેઇન રૂમ છે જેને આપણે પૂજા રૂમ કહીએ, અથવા તો જ્યાં આપણે પૂજા કરીએ છીએ એ સ્થળ જેને આપણે પૂજા રૂમ તરીકે ઉપયોગ કરી શકાય, તો એ સ્થળની આજે ચર્ચા કરીશું. અચ્છા સર, તો ખાસ કરીને સૌથી પહેલો પ્રશ્ન તો એ જ પૂછીશ કે આપણા ઘરની અંદર પૂજા રૂમ ક્યાં હોવો જોઈએ? પૂજા રૂમને આપણે શું કહીએ છીએ પહેલા કે મંદિર. મંદિર, બરાબર છે. મંદિર એટલે શું કે ભાઈ જે મન જોડે જોડાયેલ છે એને આપણે મંદિર કહીએ છીએ. તો વાસ્તુની અંદર અલગ અલગ દિશા છે, એમાં એક દિશા એવી છે કે એ દિશા પૂજા રૂમ તરીકે યુઝ થાય છે. હવે એ દિશા કઈ? કે ઉત્તર, જ્યાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, અને પૂર્વ, જ્યાંથી આપણને એક શુભ તાકાત મળે. આ બેની વચ્ચેનો જે કોર્નર છે એ ઈશાન ખૂણો કહેવાય. આ ઈશાન ખૂણો જે છે એ પૂજા રૂમ તરીકેનો અતિ પવિત્રમાં પવિત્ર ગણાતો ખૂણો છે, જ્યાં ભગવાન એટલે કે ઈશ, ઈશાન એટલે ઈશ્વર, બરાબર. તો ઈશ્વરનો જે વાસ છે એ ખૂણો ઈશાન ખૂણો છે, જ્યાં આપણે પ્લેસમેન્ટ તરીકે મંદિરને રાખી શકીએ. અચ્છા સંતોષજી, આપણે કીધું કે ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ, તો એના ઉપરથી ઘણીવાર લોકોને ખ્યાલ નથી હોતો કે મંદિરનો જે દરવાજો છે એ કેટલા માપનો હોવો જોઈએ, કે એનું ખરું માપ હોય છે, કે એના માટે થઈને જે ભગવાનની જે એના ઉપરથી જે ફળ મળે આપણને તો એ સારું રહી શકે. હા, મંદિરની અંદર દરવાજો રાખવો જોઈએ, પણ અત્યારની પોઝિશન એવી છે કે જો તમે પર્સનલ તમારો રૂમ હોય, બરાબર, કે ઈશાન ખૂણો પર્સનલ હોય, કે 9x9 એક ઈશાન ખૂણાની અંદર મંદિરનો રૂમ હોય, તો એના દરવાજાનું મહત્વ છે. પણ એ 9x9 રૂમ નથી, પણ ફક્ત એક મંદિર જ રાખો છો, તો એ મંદિરના દરવાજાનું કોઈ મહત્વ નથી. ત્યાં ફક્ત તમે કર્ટન કરી શકો સિલ્કનું, અને આ સિલ્કના કર્ટનથી ભગવાનને ઢાંકી શકો. તો દરવાજાની જ્યારે વાત કરીએ તો 9x9 રૂમ હોય તો ત્યાં 3 ફૂટનો દરવાજો કરવો ખૂબ જ જરૂરી છે, જેને લીધે પોઝિટિવ ઊર્જા આપણે મળે છે. અચ્છા, તમે 9x9ની દરવાજાની વાત કરી, એનાથી કોઈ પ્લેસમેન્ટ વધારે ન હોય તો ઓછો રાખી શકીએ? હા, જરૂરથી રાખી શકાય, પણ હું એવું કહીશ કે મંદિર હંમેશા લાકડાનું પ્રિફર કરવું જોઈએ. જ્યારે આપણી પાસે રૂમ નથી, પર્સનલ રૂમ મંદિરનો, ત્યારે નાનું મંદિર લાકડાનું પ્રિફર કરવું જોઈએ. લાકડામાં બી ઘણી જાત છે, એમાં શ્રીપર્ણી અતિ ઉત્તમ વૃક્ષનું લાકડું છે, તો શ્રીપર્ણીના વૃક્ષનું લાકડું જો યુઝ કરવામાં આવે મંદિરમાં તો ખૂબ જ સારું ગણાય છે. અચ્છા, અત્યારે જે હાઈ અત્યારે ક્વોલિફિકેશન થઈ ગઈ છે એના ઉપરથી જોવા જઈએ તો અત્યારે માર્બલના મંદિર વધારે બનાવતા હોય છે, કે લુક માટે થઈને, કે લુક આવે એના માટે થઈને બધા ઘરમાં રાખતા હોય છે, તો એનાથી કોઈ શું અસર થઈ શકે? માર્બલ જે વસ્તુ છે એ માર્બલ એટલે શું થાય કે એ પથ્થરની વસ્તુ છે અને એકદમ વજનદાર વસ્તુ છે. જ્યારે ઈશાન ખૂણાનું વાસ્તુ એવું કહે છે કે એ કોર્નરની અંદર જેટલો ઓછો વજન હશે એટલું વધારે સારું. હવે માર્બલનું મંદિર બનાવીએ છીએ તો એ ખૂબ જ વજનદાર મંદિર થાય છે, અને બીજું ખંડિત થઈ જાય છે. ઘણી વખત માર્બલ કોઈ વસ્તુ લાગવાથી માર્બલ ખંડિત થાય છે, તો એ મંદિર ખંડિત થયેલું ગણાય છે. જે વસ્તુ ખંડિત થાય છે ત્યાં નેગેટિવ ઉર્જાનો ખૂબ જ પ્રવાહ વહે છે, જેને લીધે આપણને નેગેટિવ એનર્જીનો સામનો કરવો પડે છે. એટલે દર્શક મિત્રો, એક ખાસ કહીશ કે માર્બલના મંદિરનો મોહ નહીં રાખવો જોઈએ. એક સરસ લાકડાનું મંદિર, સીસમનું અથવા તો શ્રીપર્ણીના વૃક્ષથી બનેલું મંદિર રાખવાથી અતિ ઉત્તમ ફળ મળે છે. અચ્છા સર, ખાસ કરીને પૂજાના રૂમનું જે મંદિર છે તેની અંદર દેવી અને દેવતાઓની આપણે નાની મૂર્તિ રાખતા હોય છે, ફોટોગ્રાફ્સ રાખતા હોય છે, તો એ કઈ દિશામાં એમના મુખ હોવા જોઈએ? મંદિરની અંદર જ્યારે દેવી દેવતાની વાત છે તો એમાં પંચાયતન દેવ હોય છે, પણ અહીંયા આપણે દરેક દર્શક મિત્રો એક સામાન્ય
ભગવાન અને મૂર્તિઓ રાખી શકે તેની વાત કરીએ છીએ. દેવીની જે મૂર્તિઓ છે બરાબર, એને અગ્નિખૂણામાં, તમારા જે મંદિર છે મંદિરનો અગ્નિખૂણો જે આવે ત્યાં દેવીની મૂર્તિ રાખવી જોઈએ, અને દેવની મૂર્તિ ઈશાન ખૂણામાં, મંદિરનો જે ઈશાન ખૂણો છે ત્યાં રાખવું જોઈએ. એક્ઝેક્ટ વચ્ચે ગણેશની સ્થાપના કરવી જોઈએ, અને એ ગણેશની સ્થાપનાની આગળ કોઈ બી યંત્રની સ્થાપના કરવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને પૂજા રૂમની અંદર દેવી અને દેવતાઓના ફોટા છે, ફોટો ફ્રેમ પણ દિવાલમાં લગાડે છે, તો એ કઈ રીતે રાખવા જોઈએ, કઈ દિશામાં હોવા જોઈએ, અને એ ફોટોગ્રાફની સાઇઝ કેવી હોવી જોઈએ? મંદિરની અંદર રાખેલા દરેક ફોટોની સાઇઝ નોર્મલ રાખી શકો, જે 3 ઇંચ બાય 6 ઇંચનું જે ફોર્મેટ છે એ રાખી શકાય. મોટા ફોટા જે છે આપણે ઘણી વખત દિવાલ પર લગાડતા હોઈએ છીએ બરાબર, તો પૂર્વની દિવાલ પર ભગવાનના ફોટા પણ મંદિરની અંદર લગાડી શકાય છે. યંત્રની વાત છે તો યંત્ર જે છે એ આગળ રાખી શકાય છે. એક વસ્તુ અહીંયા હું ખાસ કહીશ કે ફોટા જે છે એ ક્યારેય ડબલ નહીં હોવા જોઈએ, મૂર્તિઓ જે છે ક્યારેય ડબલ નહીં હોવી જોઈએ. ગણેશજી છે તો એક જ ગણેશજીની મૂર્તિ, તમારા કુળદેવીના ફોટા છે તો ફક્ત એક જ કુળદેવીનો ફોટો. આપણે લોકો શું કરીએ છીએ કે આપણને કોઈ ગિફ્ટમાં બી ફોટો આપે છે તો આપણે શું કરીએ છીએ, મંદિરમાં મૂકી દઈએ છીએ. એટલે શું થાય કે એક સાથે મંદિરની અંદર ઘણા બધા ભગવાન હોય છે. હવે આ ભગવાન છે એનો વાંધો નથી, પણ શું એની સફાઈ રોજ થાય છે? જો રોજ સફાઈ નહીં થાય તો નેગેટિવ એનર્જી તમને મળશે, કારણ કે આપણે રોજ ઘરને સાફ કરીએ છીએ પણ મંદિરને, મેં ઘણી જગ્યાએ મારી વાસ્તુ વિઝિટમાં જોયેલું છે કે મંદિરને લોકો સાફ નથી કરતા. ઘણી વખત ત્યાં નીચે ચૂંદડી પાથરેલી હોય છે, અગરબત્તીના કાણા પડી જાય છે, તો આ વસ્તુઓ ખૂબ જ નેગેટિવ અસર આપે છે. એટલે મંદિરની અંદર જે બી દેવી દેવતાની ફોટાઓ રાખો એ ખૂબ જ સાચવી અને રાખવાના. બીજી એક વાત કહીશ કે ક્યારેય ડબલ ફોટા ના રાખશો, સિંગલ સિંગલ ફોટા જ રાખવા જોઈએ. અને તમે કીધું કે મંદિરની રોજ આપણે સફાઈ કરવી જોઈએ, હકીકતમાં નથી થતી, તેનાથી નેગેટિવ ઉર્જા મળી શકે? જરૂરથી મળી શકે, કારણ કે મંદિર જે છે એ આપણે એક સરસ સ્થળ અને ત્યાં શાંતિથી બેસીએ છીએ બરાબર. હવે જો ત્યાં જ નેગેટિવ ઉર્જા હશે તો આપણી અંદર બી નેગેટિવ એનર્જી આવશે. જ્યાં મનની શાંતિ મળે છે એ તો આપણે ક્લીનલેસ, હા, ક્લીન જ રાખવું જોઈએ. એટલે એવરી ડે મંદિરને ક્લીન રાખવું જોઈએ, ભગવાનના ફોટા જે છે એમને ધૂપ આપવું જોઈએ. અચ્છા, આપણે વાત કરી કે મંદિર ઈશાન દિશામાં હોવું જોઈએ, ઈશાન ખૂણામાં હોવું જોઈએ, તો એની બહાર જે ટોયલેટ કે બાથરૂમ હોય છે તો એ શું એ વાસ્તુ પ્રમાણે એ સિચ્યુએશન બરાબર કહેવાય? વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ટોયલેટની દિવાલની બહાર ઘણી વખત અડીને મંદિર બનાવીએ છીએ બરાબર. આ તદ્દન સારી વાત નથી, કારણ કે ટોયલેટ જે છે એ પ્લેસમેન્ટ તરીકે એઝ અ એસ્ટ્રો વાસ્તુની વાત કરીએ તો ઇટ્સ અ રાહુ, અને મંદિર છે એ ગુરુ છે, તો ગુરુ અને રાહુનો આ એક યોગ બને છે જેને ચાંડાલ દોષ કહીએ છીએ. ચાંડાલ દોષ એટલે શું કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલું કામ કરીએ પણ આપણને રિઝલ્ટ્સ મળતું નથી. તો જ્યારે પણ કોઈ બી જાતકના ઘરમાં ટોયલેટની દિવાલને અડીને જો મંદિર હશે તો એમને આ પ્રશ્ન હશે, હશે ને હશે જ. એટલા માટે ત્યાંથી એ દિવાલથી દૂર મંદિર રાખવું જોઈએ. અચ્છા, પૂજા રૂમની અડીને હોય એ પણ દૂર કરવું જોઈએ, પૂજા રૂમની બરોબર સામે જો ટોયલેટ બાથરૂમના ડોર આવતા હોય પણ એ પણ યોગ્ય કહેવાય? ખૂબ જ ખરાબ કહેવાય. જો મંદિરની સામે ટોયલેટ બાથરૂમના ડોર આવતા હોય તો એ ખૂબ જ ખરાબ છે, તો ત્યાંથી મંદિરને હટાવી લેવું જોઈએ, અને દિવાલની આગળ મંદિરની પ્લેસમેન્ટ થોડીક આગળની સાઈડ લેવી જોઈએ. અચ્છા, આપણે વાત કરી કે મંદિરમાં ભગવાનના કોઈ એની મૂર્તિ હોય અથવા તો ફોટો હોય તો એની સાઈઝ પણ તમે કીધી, પણ ધારો કે શિવમાં માનતા હોય તો એની લિંગ છે એમનું પણ સાઈઝ હોય છે? જ્યારે વાસ્તુ પ્રમાણે સાઈઝ જે છે આપણો અંગૂઠો છે એ અંગૂઠાથી મોટી નહીં હોવી જોઈએ બરાબર. આ વાસ્તુના પ્રમાણ છે જેને અંગુલ માપ કહેવામાં આવે છે, તો આ અંગૂઠાથી મોટી કોઈ બી મૂર્તિ, કોઈ બી યંત્ર, કોઈ બી શિવલિંગ નહીં હોવું જોઈએ. અને આપણે વાત કરી કે ભગવાનના મંદિરમાં છે તે ફોટા રાખવા જોઈએ કે અથવા તો યંત્ર રાખવા જોઈએ? તમારા જે કુળદેવી છે એમનો તો ફોટો જોઈએ છે, અને દરેક વ્યક્તિના ઘરની અંદર એક શ્રીયંત્ર હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શ્રી જે છે બરાબર એ શું છે, ઇટ્સ લક્ષ્મી, અને લક્ષ્મી જે છે એ આપણને વ્યવહાર ચલાવવા માટેની જે જીવન જરૂરિયાત વસ્તુ પૈસો, તો જો એ હશે શ્રીયંત્ર
તો એ વસ્તુ તમને તમારા રૂટિનની અંદર ખૂબ જ સરસ રિઝલ્ટ આપશે. એટલે શ્રીયંત્ર હોવું ખૂબ જ જરૂરી છે. અચ્છા સર, ખાસ કરીને આપણે અગાઉના એપિસોડમાં વાત કરી કે ઘર જે છે તેના આ દિવાલનો કલર છે તેની પણ અસર થતી હોય છે, તો પૂજા રૂમના દિવાલનો કલર કેવો હોવો જોઈએ? પૂજા રૂમ જે છે એ આપણને પીસફુલ અને શાંતિ માટેનું એક સ્થળ છે. તો ઈશાન ખૂણો જે છે, ઈશાન ખૂણો એ વોટર એલિમેન્ટનો ખૂણો છે. તો વોટર એલિમેન્ટને લગતા કલર્સ જેમ કે લાઇટ બ્લુ કલર જે છે એ વોટર એલિમેન્ટને લગતો કલર છે. લાઇટ બ્લુ કલર મનની શાંતિ આપે છે અને આપણા શરીરમાં આજ્ઞા ચક્રને એ એક્ટિવેટ કરે છે. તો લાઇટ બ્લુ કલર ઇઝ ધ બેસ્ટ કોર્નર ઇન નોર્થ ઇસ્ટ. મંદિરના જે કોર્નર્સ છે ત્યાં લાઇટ બ્લુ કલર કરવામાં આવે તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. બીજું વ્હાઇટ કલર છે અને બીજું લાઇટ યલો, આ કલર કરવાથી આપણને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. અચ્છા સર, ખાસ કરીને જે બાળકોના સ્ટડીનું જે રૂમ છે તેની અંદર આપણે મંદિર રાખી શકીએ અથવા તો પૂજા રૂમની અંદર બાળકો જઈને ભણી શકે, એવું કંઈ ખરું? એકચ્યુઅલી એવું છે કે મંદિર જે છે ઈશાનમાં બેસ્ટ, ઉત્તર દિશામાં ખૂબ જ સરસ અને પૂર્વ દિશામાં સારું. હવે બાળકોનો રૂમ કઈ દિશામાં છે એ દિશાનું લોકેશન જોઈ અને એની ઉત્તર પૂર્વ અથવા ઈશાનમાં જો મંદિર મૂકવામાં આવે તો જરૂરથી ચાલે છે. અને ત્યાં બી બાળકો શાંતિથી પૂજા કરી શકે, આપણે લોકો બી પૂજા કરી શકીએ, પણ કોર્નર્સ જે છે એ આ ઈશાન કોર્નર્સ લેવો જરૂરી છે. અને પૂજા કરતી વખતે આપણે જે પૂજા કરતા હોય ત્યારે મુખ આપણું કઈ બાજુ હોવું જોઈએ? આપણું મુખ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ અથવા તો પૂર્વ દિશામાં હોવું જોઈએ. હવે જો આપણું મુખ ઉત્તર દિશામાં હશે તો ભગવાનનું મુખ સાઉથ ડિરેક્શન્સમાં હશે, દક્ષિણ દિશામાં, અને આપણે જ્યારે પૂર્વ બાજુ મુખ રાખીને પૂજા કરીશું ત્યારે ભગવાનનું મુખ પશ્ચિમ દિશામાં હશે. આવું કેમ? એનું એક હું તમને રિઝલ્ટ આપીશ. દક્ષિણ દિશા જે છે એ યમની દિશા છે અને એ યમની દિશા તરફ ભગવાનનું મુખ હશે તો એ ભગવાન એ નેગેટિવ એનર્જીને પ્રોટેક્ટ કરશે. આ જ રીતે પશ્ચિમ દિશા છે એ શનિની દિશા છે, અગેન ત્યાંથી નેગેટિવ રેઝ આપણને મળે છે. તો સૂર્ય શું કરશે, એ નેગેટિવ રેઝ પૂર્વ દિશા એમાં રહેલા ભગવાન એ નેગેટિવ એનર્જીને ત્યાં કટ કરશે અને આપણને પીસફુલ અને ખૂબ જ આનંદદાયક આશીર્વાદ રૂપે ઉર્જા મળશે અને આપણે શાંતિથી પૂજા કરી શકીશું. અચ્છા સર, ખાસ કરીને પૂજા કરવાનો બેસ્ટ સમય કયો કહી શકાય આપના મતે? પૂજા કરવાનો બેસ્ટ સમય જેને બ્રહ્મ મુહૂર્ત કહેલું છે, બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 5 વાગ્યાથી લઈ અને સૂર્ય ઉદયની પહેલી પોર, બરાબર પહેલી પોર એટલે જ્યારે સૂર્ય ઉદય થાય છે એના 1 કલાક સુધીમાં જો પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારા રિઝલ્ટ આપણને મળે. અચ્છા સંતોષજી, અત્યારે તો એક ટાઈમે કોઈ અત્યારે પૂજા નથી કરી શકતા કારણ કે વહેલું ઉઠવાની અત્યારે આપણે આદત જ નથી, અને જે વહેલી પૂજા નથી કરી શકતા આજના સમયમાં તો એનું એને ઉર્જા નેગેટિવ મળે પોઝિટિવ મળે કઈ રીતે, એના પર અસર શું થઈ શકે જો ટાઈમે પૂજા ન કરવામાં આવે તો? એવી કોઈ નેગેટિવ અસર તો નહીં થાય, પણ ટાઈમે પૂજા કરવાથી શું થશે કે તમારી જીવનની જે ક્રિયા છે, દિનચર્યા છે, જો એ વહેલી શરૂ થશે તો તમારી અંદર ઓલરેડી ઘણી બધી ઉર્જા આવશે અને તમે ખૂબ સરસ કામ કરી શકશો. જ્યારે વ્યક્તિ એનર્જેટિક હોય ત્યારે એ ઘણા બધા સારા કામ કરી શકે. હવે જે અત્યારના સમય પ્રમાણે આપણે મોડા ઉઠીએ છીએ, બરાબર, તો મોડા ઉઠી અને જો પૂજા કરવામાં આવે તો જે ઉર્જા જોઈએ છે ઉર્જા પ્રાપ્ત નથી થતી અને આપણે ઓલવેઝ દરેક વસ્તુ લેટ કરતા જઈએ છીએ. દર્શક મિત્રો, હું તમને અહીંયા એક કહીશ કે સૂર્યોદય વખતે ઉઠી અને જો કોઈ બી કાર્ય કરવામાં આવે તો તમને ખૂબ જ સારા પોઝિટિવ રિઝલ્ટ મળવાની શક્યતા છે. તો વહેલા ઉઠી અને પૂજા કરવી ખૂબ જ જરૂરી છે. અને આપણે વહેલા ઉઠેલા હોય ત્યારે કંઈ પણ કોઈ બાળક ભણતું હોય અથવા તો કોઈ સ્ટડી કરવામાં આવે, કંઈ પણ ગીત ગાતું હોય તો સવારના સમયનું આપણે હોય સાંજ સુધી યાદ હોય છે, તો એના ઉપરથી એક આપણે કહી શકીએ ને કે જે આપણે મનથી જે પૂજા કરેલી છે એ ભગવાન સુધી પહોંચી શકે જરૂરથી. કારણ કે સવારની જે ફ્રિક્વન્સી, જે સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એની જે ફ્રિક્વન્સી છે એ આપણને આલ્ફા લેવલ સુધી લઈ જાય છે આપણા માઇન્ડને, અને સવારે કરેલી જે બી સંકલ્પ, જે બી પૂજા એ આપણને રિઝલ્ટ આપે છે અને આખો દિવસ આપણને એ સપોર્ટ કરે છે. અચ્છા સંતોષજી, અત્યારે જોવા જોઈએ તો હોલ એક હોય છે એની અંદર એક ખૂણામાં તમે કહો છો એ રીતે ઈશાન દિશામાં મંદિર પણ પડેલું હોય,
અને ત્યાં બરોબર કચરા પોતાને બધું થતું હોય તો સાવરણી જો તો કચરા પેટી તો બરાબર જોઈએ પણ સાવરણીને એવું રાખવું જોઈએ બિલકુલ નહીં. મંદિરની આજુબાજુ બી સાવરણી છે કે પોતા છે કે કચરો બિલકુલ નહીં કરવો જોઈએ. અગેન ત્યાંથી નેગેટિવ એનર્જી આવશે. દર્શક મિત્રો એક ખાસ વાત ધ્યાન રાખો, જે બી કચરો છે એ કનેક્ટેડ ટુ રાહુ નેગેટિવ એનર્જી છે. જો તમને નેગેટિવ એનર્જી જોઈતી હોય તો આ કરજો, અધરવાઇઝ ત્યાં એકદમ ક્લીન રાખજો. કારણ કે આપણે લોકો શીખવાડીએ છીએ છતાં એ ભૂલ વારંવાર થાય છે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે જગ્યાએ તમારું મંદિર છે એ જગ્યાને એકદમ ક્લીન અને પવિત્ર રાખજો. અને પૂજા રૂમમાં કઈ વસ્તુ હોવી જોઈએ અને ત્યારબાદ કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ જરા માર્ગદર્શન જણાવો. ઘણી વખત શું થાય છે કે મંદિરની અંદર જે ભગવાન રહેલા છે, બરાબર, એની જ્યારે બી આપણે પૂજા કરીએ છીએ, જેમ કે અગરબત્તી છે કે દીવો છે, બરાબર, કે કોઈ ચૂંદડી છે કે કોઈ શ્રીફળ છે, તો આ દરેક વસ્તુને આપણે શું કરીએ છીએ કે મંદિરની ઉપર મૂકી દઈએ છીએ, અમુક ફોટાઓ રાખીએ છીએ. પણ અહીંયા હું ખાસ કહીશ કે મંદિરની ઉપર કોઈ વસ્તુ રાખવી નહીં જોઈએ. કારણ કે અગેઈન આપણે કોસ્મિક રેઝ જે મંદિરમાંથી મળવાના છે સીધા એ નહીં મળે. કારણ કે જો આ વસ્તુઓ પડેલી હશે તો જે રેઝ મળવા છે એ રેઝ આપણને પ્રોપર નહીં મળે. એટલા માટે મંદિરની આજુબાજુ કોઈ બી વસ્તુ રાખવી નહીં જોઈએ. અચ્છા, કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો, ટીવી, એસી? નહીં, બિલકુલ નહીં. એ પણ નહીં. કોઈ અવાજ થતા હોય એ પણ વસ્તુ રાખવી? અવાજ થતા સાધનો એટલા માટે નહીં રાખવા જોઈએ કે કારણ કે મનની શાંતિ માટે આપણે પૂજા કરતા હોય છે, એક સંકલ્પ શક્તિ માટે, એક સંકલ્પ આપણો ધ્યેય સિદ્ધ થાય એના માટે પૂજા કરતા હોય છે. તો જો આ ધ્યેયમાં ખલેલ પહોંચે તો એ આપણને રિઝલ્ટ નથી આપતું. એટલા માટે શાંતિ ભર્યું વાતાવરણ જો મંદિરની અંદર મળે તો ખૂબ જ સરસ છે. અને પૂજા રૂમમાં મેં સાંભળ્યું છે કે અરીસો ન રાખવો જોઈએ, તો એનું કારણ શું કહી શકાય? હા, અરીસો પૂજા રૂમમાં એટલા માટે નહીં રાખવો જોઈએ કે અરીસાનું કામ શું છે કે દરેક વસ્તુને એનર્જી રોટેટ કરે, રિફ્લેક્ટ કરે છે. મેં ઘણા મંદિરો એવા જોયા છે કે મંદિરની પાછળ આખું મિરર હોય છે, બરાબર. આપણું મોઢું જોઈને ઘણી વ્યક્તિઓ ચાંદલો બી કરતા હોય છે, પણ આ કરવું નહીં જોઈએ. કારણ કે એ મિરર નેગેટિવ એનર્જીને જગલિંગ કરે છે, બરાબર. અને બીજું, આપણે બેઠા હોય છે ત્યારે આપણું પ્રતિબિંબ બી એમાં દેખાય છે, તો એ ના દેખાવું જોઈએ. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તો આપણી આંખો ફક્ત અને ફક્ત ભગવાન ઉપર જ હોવી જોઈએ. એટલા માટે મિરર રાખવો નહીં જોઈએ. જો મિરર રાખવો હોય તો એટલો નાનો, ખાલી ચાંદલો કરવા માટે કે ફક્ત મોઢું જોઈ ચાંદલો કરી અને એને ઊંધો મૂકી શકાય. એટલા માટે મિરર બને ત્યાં સુધી પૂજા રૂમમાં નહીં રાખવું. અચ્છા, આપણે જે પૂજા કરતા હોય છે ત્યારે ભગવાન આપણાથી એનું બેઠક છે એ ઉપર હોવી જોઈએ કે અમુક જે નીચે બેસીને કરતા હોય તો નીચે બેસીને પણ કરી શકાય, કઈ રીતે હોવું જોઈએ? મંદિર જે છે, મંદિરની સામે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે હૃદયની સમકક્ષ ભગવાન હોવા જોઈએ. પણ અત્યારના યુગ પ્રમાણે એવું છે કે જેમ ઉંમર થાય છે એ રીતે આપણે નીચે પલાઠી વાળીને બેસી નથી શકતા. તો એવું કરવું જોઈએ કે મંદિરની સાઇઝ એટલી ઊંચી રાખવી જોઈએ કે જે આપણા હૃદયને સમકક્ષ ભગવાન આવી શકે. તો આપણે ચેર પર બી બેસીએ તો એ મંદિર એટલું ઊંચું રાખવું જોઈએ કે આપણા હૃદયની સમકક્ષ એ ભગવાનની મૂર્તિઓ રહે અથવા તો યંત્ર રહે, એ રીતે રાખવું જોઈએ. અચ્છા, જનરલી ઘરમાં બાળકો હોય તો એ વડીલો છે તેને થાય કે દીવાન અડી જશે, અગરબત્તી અડી જશે, તો એટલા માટે ઊંચું રાખતા હોય, તો એના પાછળનું કારણ શું કહેવાય કે એ ઊંચું રાખી શકે? વાંધો ન આવે, ઊંચું રાખી શકાય મંદિર. પણ અગેન, જે વ્યક્તિ ઊભા ઊભા પૂજા કરે છે, બરાબર, તો એ વ્યક્તિના હૃદયની સમકક્ષ મંદિર આવે એ પ્રમાણે રાખવું જોઈએ. મેં ઘણી જગ્યાએ એવા જોયેલા છે ઓફિસોમાં મંદિર કે છેક ઉપર હોય છે, વ્યક્તિઓ નીચે ટેબલ રાખી અને પછી મંદિરની પૂજા કરતા હોય છે. આ વસ્તુ ક્યારેય નહીં કરવી જોઈએ. મંદિર ઓલવેઝ હૃદયની સમકક્ષ જ હોવું જોઈએ. મંદિરની બાજુમાં આપણે જનરલી જોવા જઈએ તો ડ્રેસિંગ ટેબલ પણ હોય છે, તો ત્યાં બધું લેડીઝ તૈયાર થતા હોય તો ઘરના બધા વ્યક્તિઓ તૈયાર થવાનું વિચારતા હોય, ત્યાં કરતા થતા હોય છે, તો એ રિફ્લેક્ટ કરે મંદિર? જરૂરથી રિફ્લેક્ટ કરે. કોઈ બી શૃંગારના સાધનો અથવા તો મેકઅપના સાધનો મંદિરની આજુબાજુ નહીં રાખવા જોઈએ. મંદિરની એક પવિત્રતા છે, એ પવિત્રતાને જાળવવી જોઈએ. દર્શક મિત્રો, હું તમને કહીશ કે તમે આજે કોઈ બહાર મંદિરમાં જાઓ છો, બરાબર, તો ત્યાં જઈને શું તમે મેકઅપ કરો છો?
બિલકુલ નહીં, બિલકુલ નહીં. તો જો એ મંદિરની માન્યતા રાખતા હોય તો આપણે ઘરે બી એ જ વસ્તુ સાચવવી જોઈએ અને એની પવિત્રતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા સર, ખાસ કરીને અમુક જે અમુક ઘરની અંદર મેં જોયું છે કે રસોડાની અંદર ભગવાનની બેઠક હોય છે, રસોડાની અંદર મંદિર રાખે છે, તો એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? રસોડાની અંદર અને બેડરૂમની અંદર આ બે જગ્યાએ મંદિર રાખવું જોઈએ નહીં, કારણ કે એનું તમને એક વાત કહીશ કેમ નહીં રાખવું જોઈએ. રસોડું જે છે ત્યાં શું છે, એ ત્યાં કામ કોણ કરે છે? સ્ત્રી કામ કરે છે. સ્ત્રીના ઋતુકાળ એટલે જે એનો મેન્સિસનો કાળ છે એ 28 દિવસે આવે છે. તો મંદિર જો ત્યાં હોય અને એ વ્યક્તિ ત્યાં કામ કરતી હોય તો એની નેગેટિવ અસર મંદિર પર પડે છે અને એને આવડછત લાગે છે, જે આજના આ યુગમાં બી એને માન્યતા આપવામાં આવેલી છે. બરાબર, સેમ વસ્તુ બેડરૂમમાં. બેડરૂમ જે છે એ ઊંઘવા માટેનું આપણું એક રૂમ છે, તો ત્યાં અને બેડરૂમમાં હસબન્ડ વાઈફ રિલેશનશીપમાં બી હોય છે તો એની પવિત્રતા, મંદિરની પવિત્રતા બેડરૂમમાં બી જળવાતી નથી. એટલા માટે રસોડામાં અને બેડરૂમમાં મંદિર રાખવું નહીં જોઈએ. જો રાખવું જ પડે એવું હોય બરાબર, તો રસોડાની અંદર જ્યારે બી મંદિર રાખો એ મંદિર લાકડાનું હોવું જોઈએ અને એને આખું મંદિર ઢંકાય એ રીતનો એક રેશમનો પડદો હોવો જોઈએ. એવરી ડે પૂજા કરી અને એ મંદિરને ઢાંકી દેવું જોઈએ. અને આપણે જોવા જઈએ કે મંદિર જે ઈશાન ખૂણામાં, તમે કીધું, હું ફરીને કહું કે એના બારોબારથી આપણે જે પગથિયા જતા હોય છે તો એ નીચે મંદિર આવતું હોય તો એ યોગ્ય કહેવાય? દર્શક મિત્રો, પગથિયાની નીચે ક્યારેય મંદિર નહીં બનાવવું જોઈએ, કારણ કે એસ્ટ્રોવાસ્તુ પ્રમાણે પગથિયાને કેતુ ગણેલું છે અને અગેઇન મંદિર જે છે એ ગુરુનું સ્થાન છે, તો ગુરુ અને કેતુ અગેઇન ચાંડાળ દોષ ક્રિએટ કરે છે, તો પગથિયાની નીચે મંદિર બિલકુલ નહીં રાખવું જોઈએ. અને આપણે જોવા જોઈએ કે ઘરમાં આપણે બધાને ફોટો ફ્રેમ રાખવાની ટેવ હોય છે, આપણા ફોટા હોય છે અને એ બધી રાખવાની ટેવ હોય છે, તો પૂજા રૂમમાં આપણા માતા પિતાના ફોટા હોવા જોઈએ, પેરેન્ટ્સના, કોઈ બીજાના, કેવા પ્રકારના હોવા જોઈએ? અહીંયા હું એક વાત સ્પષ્ટ કરીશ કે જે કોઈ પણ પિતૃઓના ફોટા છે બરાબર, એ પિતૃઓના ફોટાને મંદિરમાં ક્યારેય નહીં રાખવા જોઈએ. જે લોકો દેવ થઈ ગયેલા છે એના ફોટા સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય દિશામાં રાખવા જોઈએ. હવે મંદિરની અંદર ફક્ત ભગવાન અને તમારા કોઈ ગુરુ છે એનો ફોટો રાખવાથી તમને ખૂબ જ સારી ઉર્જા મળશે. બીજી વસ્તુ એક કે ઘરના કોઈ બી વ્યક્તિના ફોટાઓ એ દિવાલમાં નહીં લગાડવા જોઈએ. અને ત્રીજી વસ્તુ એક ખાસ કહીશ કે જે કંઈ પણ મંદિરની અંદર ફોટોગ્રાફ્સ છે એ દરેક ફોટાને એવરી ડે ક્લીન એટલે કે ગૂંચવા જોઈએ. એક એનું કોઈ કારણ કરું કે રેશમી કપડાંથી કે કોઈ કોટનના કપડાંથી લૂછી શકાય. અને બીજું એક કહીશ કે મંદિરની અંદર મયુર પંખ એટલે કે મોરના પીછા ફરજિયાત રાખવા જોઈએ, જેને લીધે તમે એ ફોટાઓને લૂછી શકો. તમે જોયું હશે કે ભાઈ જૈનના મંદિરો છે એમાં બી આજે મયુર પંખથી જ એ ફોટાઓ સફાઈ કરવામાં આવે છે, કારણ કે એક પીછામાં એટલી તાકાત છે કે એ દરેક નેગેટિવ એનર્જીને ત્યાંથી રિમૂવ કરે છે. બરાબર છે. અને પૂજામાં આપણે અમુક કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના આપણે રાખેલા હોય છે લિંગ, તો કયા જે છે દેવ એ શુભ માનવામાં આવે છે વધુ પડતા? દરેક દેવ શુભ જ છે. તમારા કુળદેવી અને કુળદેવતા કોણ છે એ પ્રમાણેની પંચાયતન દેવ તમારે બેસાડવા જોઈએ અને એ રીતની તમારે પૂજા કરવી જોઈએ. અચ્છા, કોઈ કુળદેવી હોય છે તો એનું શ્રીફળ હોય એ પણ મૂકવામાં આપણે કઈ પ્રોબ્લેમ થઈ શકે, કારણ કે એનું શ્રીફળ વર્ષોથી પૂજાતું હોય છે? દર્શક મિત્રો, એક કહીશ કે જ્યારે બી એ શ્રીફળ આપણે રાખીએ છીએ તો એક શ્રીફળની એની એક વિધિ હોય છે કે દર વર્ષે એ શ્રીફળને બદલવાનું હોય છે. ઘણા લોકો એ શ્રીફળ બદલતા નથી અને વર્ષો ને વર્ષો એક જ શ્રીફળ રાખે છે, તો અહીંયા દર દિવાળીના દિવસે એ શ્રીફળને લઈ અને પાણીમાં પધરાવવું જોઈએ અને ફરીથી નવું શ્રીફળ એ માતાજીનું તમારે રાખવું જોઈએ. શ્રીફળ રાખવાનો કોઈ વાંધો નથી, પણ અહીંયા હું ફરીથી એક વસ્તુ કહીશ કે પિતૃઓના શ્રીફળ જે પિતૃઓ બેસાડે છે એના શ્રીફળ મંદિરમાં નહીં રાખવા જોઈએ, એના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. અને ખાસ એવું કહેવાય કે એ જે શ્રીફળ હોય છે એ તો વર્ષોથી પૂજાતું હોય છે, તો એ કેમ બદલી શકે? માનશો એ બદલવું જ જોઈએ, કારણ કે કોઈ બી વસ્તુ
જ્યારે સુકાઈ જાય છે ત્યારે એમાંથી નેગેટિવ એનર્જી સ્પ્રેડ થાય છે, બરાબર? એટલે એને પધરાવી અને બીજા શ્રીફળની સ્થાપના કરવી જોઈએ, બરાબર છે? માતાજી પાસે આપણે આસ્થા કરીને કહી શકીએ કે અમે આવી રીતે બદલાવીએ છીએ, જેથી કરીને ઉર્જા છે એ ટ્રાન્સફર થઈ જશે. અને પૂજા રૂમના જે દરવાજા છે એ લોખંડના ન હોવા જોઈએ એવું સાંભળ્યું છે. હા, લોખંડ જે છે એ અગેન શનિનો કારક છે, તો પૂજા રૂમના દરવાજા જે છે એ લાકડાના હોવા જોઈએ. કારણ કે જો લોખંડના દરવાજા છે તો ઘણી વખત અવાજ આવે છે ખુલતી વખતે ને બંધ કરતી વખતે, તો જે અવાજ આવે છે ને એ અવાજ ઓલવેઝ ઇન્ડિકેશન આપે છે નેગેટિવ એનર્જીનું. દર્શક મિત્રો, તમારા ઘરના કોઈ બી દરવાજામાં અવાજ આવતો હોય તો આજે ને આજે એમાં ઓઇલ કરજો. અને એક ખાસ સૂચના કે મંદિરનું જો દરવાજો તમે લોખંડનો રાખેલો હશે તો ત્યાં રોગનો વાસ થાય છે ઘરમાં, તો એને રિમૂવ કરવા જોઈએ. અને ખાસ કરીને પૂજા રૂમ છે એ કયા ફ્લોર ઉપર હોવો જોઈએ, અમુક ફ્લેટમાં રહેતા હોય તો એના માટે શું સોલ્યુશન કહી શકાય? પૂજા રૂમ જે છે એને અર્થની જોડે કનેક્ટેડ કરેલું હોય તો ખૂબ જ સારું. ઘણા બંગલાઓની અંદર મેં જોયેલું છે કે બેઝમેન્ટની અંદર પૂજા રૂમ રાખેલો છે. બેઝમેન્ટ જો નોર્થ ઇસ્ટ કોર્નર અથવા તો ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં હોય તો બેઝમેન્ટમાં જ મંદિર રાખવું જોઈએ. પરંતુ અત્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગને લીધે ફ્લોર વાઇઝ બિલ્ડિંગો હોય છે, એટલા માટે મંદિર હંમેશા ઈશાન, પૂર્વ અથવા તો ઉત્તરના કોર્નરમાં રાખવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે. ફ્લોરનો અહીંયા કોઈ એવો બાદ નથી કરતો. હું આજે સપોઝ કે ભાઈ પાંચમામાં આવ્યો છું તો મારે શું કરવું, તો સરસ ઉત્તર દિશા તમને સરસ મળતી હોય કે ઈશાન મળતી હોય કે પૂર્વ મળતી હોય તો એ દિશાની અંદર મંદિર જરૂરથી બનાવવું છે. અને ખાસ અત્યારે ગણપતિ અને જે હનુમાન છે બાલાજી એનો મુખ આપણે જનરલી મંદિરમાં જોતા હોય છે, પણ ઘરમાં એ રીતની રચના નથી હોતી, તો એના માટે તેને કઈ દિશા પ્રોપર કહી શકાય ગણપતિ અને હનુમાન? ગણપતિજીને, ગણપતિજીની ડિરેક્શન્સ જે છે બરાબર એ ડિરેક્શન ઉત્તર દિશામાં રાખવું જોઈએ. એટલે ગણેશજીનું મુખ જે છે ઉત્તર દિશામાં રહે, એટલે સાઉથમાં ગણેશજીનું બ્લેસિંગ થાય અને ઉત્તરમાં જોવે. એ જ રીતે હનુમાનજી જે છે એ દક્ષિણ દિશાને પ્રોટેક્ટ કરે છે, એટલે ઉત્તરમાં હનુમાનજી રાખી અને દક્ષિણમાં જોવે એ રીતના એનું મુખ રાખવું જોઈએ. અચ્છા સર, ખાસ કરીને સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને આપણે જેટલી ચર્ચા કરી એટલી ઓછી જ છે, તો તમે દર્શક મિત્રોને એક લાસ્ટમાં શું કહેશો, શું સંદેશ આપશો કે પૂજા રૂમ કયા પ્રકારનો હોવો જોઈએ? દર્શક મિત્રો, હું અહીંયા કહીશ કે જો ઈશાન ખૂણામાં કે પૂર્વમાં કે ઉત્તરમાં તમારો પૂજા રૂમ નથી તો હું તમને અહીંયા રેમેડી આપું છું. એક કળશની અંદર પાણી ભરવાનું અને એમાં ચાર મોતી, જે આપણે ચંદ્રના મોતી કહીએ છીએ, ટટલી આંગળીમાં પહેરીએ છીએ, એ ચાર મોતીને એ કળશમાં મૂકી અને ઈશાન ખૂણો જ્યાં પડતો હોય ત્યાં એ કળશની સ્થાપના કરવી જોઈએ. અને ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે એ મુખ્ય વ્યક્તિએ પહેલી આંગળીમાં ગુરુનું નંગ એટલે કે પોખરાજનું નંગ સોનાની વીંટીમાં ધારણ કરવું જોઈએ. અને એવરી ડે એ ઘરની અંદર શિવ સ્તુતિ અથવા તો શિવ મહિમ્ન સ્તોત્ર થવા જોઈએ. કારણ કે ઈશાન ખૂણો જે છે એ શિવ એટલે કે મહાદેવનો કોર્નર છે, જો ત્યાં મંદિર નથી અથવા બીજી જગ્યાએ છે તો એનો દોષ લાગે છે. આ દોષમાંથી બચવા માટે શિવ સ્તુતિ થવી ખૂબ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આજે આપણે સંતોષભાઈ વિરડિયા પાસેથી આપણા ઘરની અંદર પૂજા રૂમ કેવા પ્રકારનો હોવો જોઈએ અને કઈ રીતનો હોવો જોઈએ તેના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. આવતી વખતે ફરી પાછા કોઈ નવા જ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની હોસ્ટ શીતલને રજા આપશો અને જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.